શિક્ષણ અને સરકારી નોકરીઓમાં ઈડબ્લ્યુએસ માટે મહત્તમ 10% બેઠકો આરક્ષિત રાખી શકે. પણ અહીં આગળ સવાલ એ છે કે ઈડબ્લ્યુએસ એટલે કોણ? જો આર્થિક બાબતોના આધાર ઉપર કોઈ વર્ગને ઈડબ્લ્યુએસ માં સમાવાતા હોય તો એ વર્ગોની પસંદગી માત્ર જનરલ કેટેગરીમાંથી કેમ થાય? એસસીઝ, એસટીઝ અને ઓબીસીઝમાંથી શા માટે ઈડબ્લ્યુએસની પસંદગી ન થઈ શકે? આ મુદ્દાનો નિર્ણય કરશે આપણી સુપ્રીમ કોર્ટ. આરક્ષણ જ્યારથી આપણા દેશમાં દાખલ કરાયું ત્યારથી એનો મુખ્ય હેતુ હતો કે જે તે વર્ગોનું સામાજિક અને શૈક્ષણિક પછાતપણ દૂર કરીને એમને પ્રતિનિધિત્વ અપાવવું. શું તે કોઈ વર્ગની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટેની વ્યવસ્થા છે? ના. તો શું આર્થિક બાબતના આધાર ઉપર આરક્ષણ આપી શકાય? આ બાબતનો નિર્ણય કરશે આપણી સુપ્રીમ કોર્ટ. 103માં સુધારા દ્વારા જોગવાઈ કરવામાં આવી છે કે સરકાર ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ઈડબ્લ્યુએસ રિઝર્વેશન દાખલ કરી શકશે. એવી સંસ્થાઓ કે જે સરકાર તરફથી કોઈ સહાય પણ નથી મેળવતી, શું એવી સંસ્થાઓમાં સરકાર ફરજિયાત આરક્ષણ દાખલ કરી શકે? શું એની પાસે એવી સત્તા હોય? આ મુદ્દાનો નિર્ણય કરશે આપણી સુપ્રીમ કોર્ટ. 103માં સુધારાની બંધારણીય યોગ્યતાને પડકારતી પિટિશન્સ ઉપર આપણી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચૂકી છે. જોઈએ હવે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય કરે છે.